અને આજથી એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી પણ મોંઘી થઈ જશે। એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। રાજ્યમાં કુલ 49 જેટલા ટોલ ટેક્સ પર ભાવ વધારો ઝીકાયો છે। અમદાવાદ વડોદરા સિંગલ ટ્રીપનો ચાર્જ જે 135 રૂપિયા થયો છે, જે 125 રૂપિયા હતો, જ્યારે અમદાવાદ વડોદરા રિટર્ન ટ્રીપનો ચાર્જ 200 રૂપિયા થઈ ગયો છે। અમદાવાદથી નડિયાદ સિંગલ ટ્રીપનો ચાર્જ 65 રૂપિયા, જ્યારે અમદાવાદ નડિયાદ રિટર્ન ટ્રીપનો ચાર્જ 95 રૂપિયા થયો છે। 10 રૂપિયાનો ભાવ વધારો। આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, આમ તો ગુજરાતના 49 જેટલા ટોલ ટેક્સમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદથી વડોદરા જે એક્સપ્રેસ હાઈવે છે, ઘણા બધા લોકો એવા છે નોકરિયાત વર્ગ કે જે અપડાઉન કરતા હોય છે અને એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા હોય છે, રોજે રોજ આવન જાવન થતું હોય છે, તેમને કેટલો માર પડશે જ્યારે ટોલ ટેક્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે? बिल्कुल प्रीति, अलग अलग जे नेशनल हाईवे ऑथोरिटी द्वारा जे निर्णय लेवामां आव्यो छे, 14% जेटलो टोल टेक्सना दरमां वधारो करवामां आव्यो छे। तेमां अमदावाद वडोदरा एक्सप्रेस हाईवे परना जे अलग अलग जे शहेरो माटेना टोलना दर छे टोल टेक्सना, तेमां वधारो करवामां आव्यो छे, जेमां मिनिमम 5 रुपियाथी लई अने अलग अलग व्हीकलना प्रकार होय छे ते मुजब अत्यारे भाव वधारो छे ते सामे आवी रह्यो छे। जो कार अने जो कार जीप वेन अने कोई व्हीकलनी नाना व्हीकलनी વાત કરીએ તો અમદાવાદથી નડિયાદનું જે મલ્ટિપલ જર્ની એટલે આવા જવાનું છે, ડબલ રૂટનું જે ભાડું ટેક્સ હતો તે 95, જે પહેલાં 90 રૂપિયા હતો તે વધીને 95 થઈ ગયો છે। બીજી તરફ અમદાવાદથી આણંદનો 125 થઈ ગયો છે, જે 120 હતો। જો વડોદરાની વાત કરીએ તો 190 રૂપિયા હતો, જે વધીને 200 રૂપિયા થઈ ગયો છે। તે જ પ્રકારે હેવી વ્હીકલ છે, મિની બસ છે, તેના જે ભાડું છે તેમાં જે ટોલ ટેક્સ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, અને આ ટોલ ટેક્સ વધવાની સીધી જ અસર જે ભાડામાં પણ થશે, કારણ કે જે લોકો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે, જે ખાસ કરીને એક્સપ્રેસ વે પર જે વ્હીકલ્સ હોય છે, ઇકો ગાડીઓ હોય છે, સાથે જ કેટલીક પ્રાઇવેટ બસો હોય છે, તે તમામની અસરો તેની અંદર જોવા મળી શકે છે। અને તેની જે ટોલ ટેક્સ વધવાના કારણે ઘણા બધા લોકો છે કે તેના આખું જે ડેલી અપડાઉન કરતા હોય છે તેમને હવે આખા દર મહિને આર્થિક બોજો છે તે તેમનો વધવાનો છે, કારણ કે ટોલ ટેક્સના દર છે તેમાં ખાસો વધારો છે તે સામે આવ્યો છે। મિનિમમ 5 રૂપિયાથી લઈ અને અલગ અલગ વ્હીકલના પ્રકાર મુજબ વધારો છે તે થયો છે। કેટલાક લોકો પણ અહીંયા છે, તેમની સાથે વાતચીત કરીશું। ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? મને નહીં ખબર હો, મેમ ભાડું વધી ગયું છે ટોલનું? બિલકુલ, તો જે રીતે ટોલ ટેક્સના ભાવનો જે વધારો છે તે ઘણા લોકો તો એવા છે કે જે જ્યારે અહીંયા ટોલ બૂથ પર આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે કેટલો ભાવ વધારો છે તે થયો છે। ફક્ત ફોર વ્હીલર્સ માટે, પરંતુ મિની બસ હોય, ટ્રક હોય, 3XL, 4XL વાહન, 7XL વાહન, એટલે અલગ અલગ વાહનોના પ્રકાર મુજબ આ ભાવનો ટોલ ટેક્સનો વધારો છે તે થઈ રહ્યો છે, જેની સીધી જ અસર હવે જે ડેલી અપડાઉન કરતા લોકો હશે તેના તેને જરૂરથી થવાની છે। કારણ કે જો રોજના 10 રૂપિયા ટોલ ટેક્સમાં વધારો હોય તો તે મહિને 600-700 રૂપિયા સુધી તેમને આ આર્થિક રીતે દર મહિને વધારાનો ખર્ચ છે તે લાગુ થશે। બીજી તરફ જે ડેલી જે ઇકો જે ગાડી ચાલકો હોય છે કે જે અહીંયાથી મિની બસ છે, પ્રાઇવેટ વ્હીકલ્સ દ્વારા છે કે જે પોતાનો વ્યવસાય કરતા હોય છે, અમદાવાદથી વડોદરા સુધીના પેસેન્જરો ભરતા હોય છે, તેમને પણ ખાસું નુકસાન થવાની તેમણે જે ચિંતા વ્યક્ત કરી હતી, અને બીજી તરફ તેઓએ માંગ પણ કરી હતી કે જે પ્રકારે તમે ટોલ ટેક્સ વધારો છે તે મુજબ તમે સેવા પણ આપો, એટલે ટોલ ટેક્સ વધ્યો છે, આર્થિક બોજો છે તે વધ્યો છે, પરંતુ સામે લોકો માંગ પણ કરી રહ્યા છે કે જે વધારો થયો છે તેની સામે તેમને તેવી સુવિધા આપવામાં આવે। બિલકુલ, આભાર આયુષ્ય તમામ વિગતો માટે।